डेप्यूटी सीएम नितिन पटेल प्रेस कॉन्फ्रेंस संबोधी रहा है। सीधा जी त्या गई राज्यसभा की चूंटनी पर जो आपने याद कराओ तो कांग्रेस पास संपूर्ण भय बहुमती थाय धारासभ्य होवा छता पूरेपूरी वोटिंग थी जीती सके एवं होवा छता कांग्रेस एम निष्फल गई। कांग्रेस अनेक धारासभ्यों ये वक्त कांग्रेस में नेतागिरी निर्णय साधो लई राजीनामा आप्या क्रॉस वोटिंग पर કેટલાક કોંગ્રેસના એ વખતના ધારાસભ્ય કર્યું હતું એટલે કોંગ્રેસમાં કદી નિરેકતા હોતી નથી, વિશ્વસનીયતા હોતી નથી, કોંગ્રેસને એમના ધારાસભ્યો ઉપર વિશ્વાસ નથી અને એટલા માટે તો ગઈ વખતે કોંગ્રેસના ધારાસભ્યોને રાજ્યસભાની ચૂંટણી પહેલાં બેંગ્લોર રિસોર્ટમાં લઈ ગયેલા એટલે કદાચ એવું પણ બને જો ચૂંટણી થાય તો આ વખતે વિધાનસભા સત્ર ચાલુ છે છતાં કોંગ્રેસના ધારાસભ્યોને ઉપર નેતાગીરીને વિશ્વાસ નહીં હોવાથી ક્રોસ વોટિંગ ન થાય અને ત્રણ ફોર્મ ભરાયા છે એમાં ગડબો ન થાય એ માટે કદાચ કોંગ્રેસના ધારાસભ્યોને જેમ ગઈ વખતે બેંગ્લોર રિસોર્ટમાં લઈ ગયેલા એમ તાત્કાલિક ધારાસભ્યોને વિધાનસભા ચાલુ હોવા છતાં દૂરના સ્થળે લઈ જાય એવી પણ શક્યતા છે। આ બધી શક્યતાઓ વચ્ચે અમે રાજકીય ગણિતથી માન્ય કિરીટસિંહનું ફોર્મ ભરાવ્યું છે। કિરીટસિંહજીને અમે ભારતીય જનતા પક્ષનો મેન્ડેટ આપ્યો છે, ચાર સીટો છે, ચાર સીટ માટે અમે ઉમેદવાર ઉભા રાખી શકીએ, અમારી પાસે ચાર ઉમેદવારોના મેન્ડેટ છે। કિરીટસિંહજીને અમે ત્રીજો મેન્ડેટ આપી અને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। કોંગ્રેસ પાસે મેન્ડેટ નથી, કોંગ્રેસની આ અનિર્ણયતા છે, કોંગ્રેસ હાઈકમાન્ડની અનિર્ણયતાના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે અને મેં કહ્યું એમ કોંગ્રેસે ગઈકાલે જે બે ઉમેદવાર જાહેર કર્યા એ ઉમેદવારોમાંથી ગમે તે એકનું ફોર્મ કોઈ પણ કારણસર રદ થાય એવી કોંગ્રેસ નેતાગીરીને ભય સતાવે છે એટલે મેન્ડેટ વિના એમણે ધાર્યું તો મેન્ડેટ આપી શક્યા હોત પણ મેન્ડેટ નથી આપ્યો એટલે બળવો કરી અને કોઈ અપક્ષ ઉમેદવાર ઊભા થયા હોય એવું અત્યારે ચિત્ર દેખાઈ રહ્યું છે। આવતીકાલે જ્યારે ચકાસણી થાય ત્યારે આખી પરિસ્થિતિ સ્પષ્ટ થશે। કોંગ્રેસની પાસે આપણે એ જાણવું જોઈએ કે તમે ત્રીજા ઉમેદવાર મેન્ડેટ સિવાયના શા માટે ઊભા રાખ્યા, તમારે મેન્ડેટ આપી અને શ્રી પી કે વાલેરાને ઊભા રાખ્યા હોત અને એમના ત્રણેય ફોર્મ માન્ય ઠર્યા હોત તો એક ઉમેદવારનું ફોર્મ પાછું ખેંચાઈ શક્યા હોય, પણ હું કહું છું કે અમને જે માહિતી છે ને કોંગ્રેસમાં જે ઉચ્ચ કક્ષાએ ચર્ચા થઈ છે એની જે અમારી પાસે જાણકારી છે કે કોંગ્રેસે જે નામ અધિકૃત રીતે ગઈકાલે રાત્રે જાહેર કર્યા છે એ બંને ઉમેદવારમાંથી એક ઉમેદવારનું ફોર્મ અધૂરી માહિતી પૂરતા વિગતો સહિતના ડોક્યુમેન્ટ નહીં હોવાના કારણે અને પૂરતી ફોર્મ ભરવાની પૂરતતા નહીં હોવાના કારણે એક ઉમેદવારનું ફોર્મ રદ થઈ શકે છે એવી કોંગ્રેસને ખૂબ મોટી ચિંતા અને ભય છે। આજે વિધાનસભા ગૃહમાં પણ અમે જોયું કે ગૃહમાં પ્રશ્નોત્તરી વખતે પણ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા કે એમના કોઈ સિનિયર નેતા વિધાનસભામાં હાજર નહોતા, કોંગ્રેસના નેતાઓમાં એક મોટું ચિંતાનું મોજું પ્રસરી ચૂક્યું છે અને એટલે અપક્ષ ઉમેદવાર તરીકે શ્રી પીકેલ વાલેરાએ ફોર્મ ભર્યું છે એટલે આવતીકાલે ચકાસણી વખતે ખ્યાલ આવશે કે એમના ફોર્મ માન્ય રહે છે કે નથી રહેતા। કિરીટસિંહ રાણા અમારા સિનિયર નેતા છે, વર્ષો સુધી ધારાસભ્ય અને મંત્રી તરીકે કામ કરી ચૂકેલા છે, સૌરાષ્ટ્રમાંથી આવે છે અને એમને પક્ષે
મેન્ડેટ આપી અને ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા છે. અમારી પાસે અમારા બે રાજ્યસભાના સંસદ સભ્યોને સારી રીતે વિજય કરાવી શકીએ એટલા મત અમે પ્રાયોરિટીમાં એક નંબરથી આપીએ તો પણ અમારી પાસે બીજા વધારાના મત ઉપલબ્ધ છે. એટલે કોંગ્રેસમાં જો બળવો થાય, અપક્ષ ઉમેદવાર ઊભા રાખ્યા છે એ બધું થાય તો અમારી પાસે કિરીટસિંહજીને જીતાડવા માટે પૂરતા મત છે. એ તકનો અમે લાભ લેવાનો સંપૂર્ણ પ્રયત્ન કરીશું. રાજ્યસભા કે ઇલેક્શન કે ચાર સીટ કે લીએ નામાંકન પત્ર ભરને કા આખરી દિન થા હમારે ભારતીય જનતા પાર્ટીને હમારે દો કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલાજી ઓર શ્રી મનસુખભાઈ માંડવિયાજી કો પાર્ટી કે ઉમેદવાર કે તોર પર ડિક્લેર કિયા થા ઓર આજ સુબહ હમારી પાર્ટી મેં હમારે મુખ્યમંત્રીજી ઓર પ્રદેશ અધ્યક્ષજી કી ઉપસ્થિતિ મેં સેંકડો કાર્યકરો કે સાથ હમને નામાંકન ભરે હૈ. કોંગ્રેસને ભી કલ રાત દો ઉમેદવાર ડિક્લેર કિયે થે લેકિન આજ અચાનક કોંગ્રેસ પાર્ટીને જો બડે નેતા હૈ અપને એસે શ્રી પી કે વાલેરા કો અપક્ષ ઇન્ડિપેન્ડન્ટ ફોર્મ ભરવાયા હૈ. ગુજરાત કે રાજકીય